જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપણે કે ભાઈ આવનારું અઠવાડિયું આપણા માટે શું લઈને આવ્યું છે મિત્રો અઠવાડિયે જાણકારી આપણા માટે ખૂબ મહત્ત્વની સાબિત થાય છે કારણ કે આખું અઠવાડિયું સાત દિવસ સાત દિવસ આપણા માટે કેવા રહેવાના જ એની જાણકારી આપને અગાઉથી જાણવા મળે અને એને જાણી લઈએ તો આપણે ચોક્કસ એમાં જે કંઈ પણ નાના મોટા કામ આપણે સંભાળીને કરવાના હોય એની જાણકારી રાખીએ શું મળવાનું છે શું નથી મળવાનું કઈ બાબતમાં પ્રયત્ન કરવાનો તે બધી જાણકારી અહીંયાથી મળી જાય તો આપણા માટે અઠવાડિયું જીવવા માટે આપણને એક સારો સહારો મળી જાય તો મિત્રો જ્યોતિષ જ્યોતિષ એક વિજ્ઞાન છે એને આપણે સમજીએ અને એનો ફાયદો લઈએ ને તો જીવનમાં ઘણી બધી બાબતોને આપણે સહેલી બનાવી શકીએ છીએ ઘણા બધા લોકો જ્યોતિષમાં વિશ્વાસ નથી કરતા જ્યોતિષમાં ક્યાંય પણ સિક્કો મારવામાં નથી આવતો ફક્ત ને ફક્ત શક્યતાઓ બતાવવામાં આવે છે અને બહુ જ સરસ પરિણામ આવી શક્યતાઓ દ્વારા આપણે જીવનમાં જોડી શકીએ છીએ તો મિત્રો આવનારું અઠવાડિયું કોના માટે શું લઈને આવ્યું છે એની જાણકારી મેળવીએ આજની પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળા માટે અઠવાડિયામાં ઘણી સારી પોતાની છાપ ઊભી કરવાનો મોકો મળતો દેખાય છે બુદ્ધિશાળી લોકોમાં તમારી ગણના થઈ શકે છે તમારી પાસે સારા માણસો સલાહ માગી શકે છે ગયા અઠવાડિયામાં થોડીક સફળતાઓ આપને મેળવી પણ હજુ વધુ સફળતા મેળવવા માટે પણ આપણે તૈયાર રહેવાનું છે અને એ સફળતાઓ આપણા સારા પ્રયત્નથી આપણે મેળવી જ શકીશું આ અઠવાડિયામાં છે ને તમારા મનમાં તમારા જીવનમાં રહેલી અમુક બાબતો એને તમારે સંતુલિત કરવાની જે ઈચ્છા છે એની પર તમારે ધ્યાન આપવાનું છે અને ચોક્કસ વ્યવસ્થિત રીતે આ બાબતો પર ધ્યાન આપશો તો આ અઠવાડિયામાં આ પ્રક્રિયાઓને સંતુલિત કરી શકશો હા પણ આમાં છે ને આ અઠવાડિયામાં ધનની બાબતમાં પૈસાની બાબતમાં લેતી દેતીમાં તમારી સાથે કોઈક છેતરપિંડી થાય એવા સંજોગો છે તો સંભાળીને રહેશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય આ અઠવાડિયામાં કોઈકની સાથે કોઈ વસ્તુ લેવે જ કરી કોઈકની સાથે પૈસાની આપ લે કરી આ બાબતોમાં ખાસ સાચવજો લખાણ કરીને લેવું લખાણ કરીને આપવું આ નિયમ જોડી દેશો ને તો બહુ મોટી ભૂલ નહીં થાય અને મિત્રો આ અઠવાડિયામાં વાહન ચલાવતા સાવધાન રહેવાનું છે પડવા વાગવાની સંભાવનાઓ બહુ જ પ્રબળ રીતે તમારી સામે આવી શકે છે તો અહીંયા સાવચેતી જરૂર રાખજો તો મિત્રો હવે જોઈએ આપને બહેનો બહેનો માટે પણ આ અઠવાડિયું સંભાળીને ચાલવાનું છે તમે પણ કોઈક નાણાકીય વ્યવહાર કરો તો સમજી વિચારીને સામેના માણસને પારખીને પછી કરજો ખોટો વિશ્વાસ આ અઠવાડિયામાં તમને પણ ફાઇનાન્શિયલી નુકસાન કરી શકે છે તે સિવાય રોજિંદી તમારી જે જિંદગી છે તે ધીરે ધીરે આગળ વધે છે અને સફળતાઓ ચોક્કસ તમને મળે બાળકોના અભ્યાસક્રમ ચાલુ થઈ ગયા સ્કૂલો ચાલુ થઈ ગઈ બાળકોના ભણતર પર થોડું ધ્યાન વધુ આપજો તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે બસ નજીકના સમયમાં એક્ઝામ્સ શરૂ થવાની પરીક્ષાઓ શરૂ થઈ ગયેલી છે ઘણા બધાની થઈ ગયેલી છે ઘણાની શરૂ થવાની તો વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ભણતરમાં ધ્યાન આપવાનું છે અને ચોક્કસપણે આ પરીક્ષામાં સારા માર્કે આપણે ઉત્તીર્ણ થઈએ એવી અપેક્ષાઓ રાખીને સારી મહેનતથી પરીક્ષાઓ આપજો તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે મેષ રાશિવાળા માટે આ વખતે કેસરી કલર ફાયદાકારક દેખાય છે ને પાંચ નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય તો મિત્રો હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય મિત્રો હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરજો હનુમાનજીના દર્શન કરો હનુમાનજીને સિંદૂર અર્પણ કરો ભાઈ સાથેના સંબંધો ખરાબ હોય તો એને સુધારવાનો પ્રયત્ન કરજો આ અઠવાડિયામાં છે ને એક લાલ કલરનો રૂમાલ સાથે રાખીને દિવસની શરૂઆત કરશો તો સારા પરિણામ પ્રાપ્ત થાય જે લોકોનું મંગળ કુંડળીમાં ખરાબ સ્થાન હોય એવા લોકોએ થોડાક ચાંદી ચોખા પોતાની પાસે રાખવા જરૂરી છે સ્વભાવ શાંત રહી એને ખોટા ઝઘડાઓ આ અઠવાડિયામાં આપણે ન કરી બેસીએ એના માટે આ ઉપાય જરૂર કરજો હનુમાનજીને મીઠો પ્રસાદ અવશ્ય ધરાવજો મોટા ભાઈ હોય તો સેવા નાનો ભાઈ હોય તો મદદ ચોક્કસ કરવી જોઈએ તે સિવાય મિત્રો એક ચમચી મધ સવારે ચાટીને દિવસની શરૂઆત કરો છો તો ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય તો મિત્રો હવે જોઈએ આપણે બીજી રાશિ વૃષભ રાશિ વૃષભ રાશિવાળા માટે આ અઠવાડિયું છે ને થોડું ઉમંગથી ભરેલું દેખાય છે આશાઓ અપેક્ષાઓ વધતી દેખાય છે ચોક્કસ આપણે આશા અપેક્ષાઓ રાખીએ છીએ રાખવી પણ જોઈએ આપણે આગળના જીવનમાં કોઈકને મદદ કરી હોય તો એના વળતરની આશા અપેક્ષાઓ પણ આપણે ઘણી વખત રાખીએ પણ આ અઠવાડિયામાં આવી આશાઓ તમને હતાશ કરે તો નવાઈ નહીં પામતા આ અઠવાડિયામાં ખાસ જેમના લગ્ન નથી થયા એ લોકોએ પોતાના જીવનસાથીની શોધમાં ધ્યાન આપવાનું છે આ અઠવાડિયામાં તમે કદાચ કોઈક પાત્રની નજીક ગયા હોય ને તો વિજાતીય પાત્રોમાં થોડો ટકરાવ આવતો પણ દેખાય છે તો અહીંયા પણ તમારું ધ્યાન બનવું જોઈએ કે ભાઈ સારો સંબંધ તૂટી ન જાય કોઈ આપણી ગેરસમજને કારણે આવા પરિણામો આવી શકે છે તો અહીંયા ધ્યાન અવશ્ય આપજો આ અઠવાડિયામાં ઘણા બધા જે લોકો હજુ લગ્ન કરવાના બાકી છે એવા લોકોને ઘણા બધા એવા પાત્ર મળે કે જેમાં તમને પોતાનો પ્રેમ દેખાય ચોક્કસ જોજો ચકાસીને સમજી વિચારીને પછી આગળ વધજો કારણ કે આપણે જીવનસાથી શોધીએ છીએ આપણે ટેમ્પરરી કોઈ પ્રેમનું એ નથી શોધતા એની કાળજી અવશ્ય રાખજો તે સિવાય વ્યાપારી મિત્રો માટે અઠવાડિયું સારું છે ધંધાઓ રેગ્યુલર થઈ ગયા છે અને સારી આવક સાથે તમે કામકાજ કરી શકશો તો મિત્રો હવે જોઈએ બહેનો બહેનો માટે પણ આ અઠવાડિયું ખરેખર સમજી વિચારીને આગળ ચલાવવાનું છે બહેનોએ કોઈ વિજાતીય આકર્ષણમાં ફસાઈને કોઈ ખોટા માણસ સાથે સંબંધો વધારવા ન જોઈએ એની કાળજી અવશ્ય રાખજો નહીં તો તકલીફ તમારી વધતી જાય અને આગળ જતાં કોઈ નામોસી આપણે સહન કરવી પડે પ્રેમ કરવો ખોટી વાત નહોતી પણ યોગ્ય પાત્ર જોઈએ આપણો વિશ્વાસ એની પર આપણો ટકવો જોઈએ આ બધી વસ્તુઓ બહુ મહત્ત્વની હોય છે અને ત્યારે જ આપણે આ બાબતમાં આગળ વધવું જોઈએ તે સિવાય જે બહેનો ઘર સંભાળે છે એ લોકો માટે અઠવાડિયું ખરેખર સારું વડીલો તરફથી ખૂબ સારા આશીર્વાદ મળતા દેખાય ને બાળકો સારી પ્રગતિ કરે એનાથી પણ તમને આનંદ મળે તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખરેખર સારું છે થોડીક મહેનત સારું પરિણામ અપાવે તો મહેનત કરજો ઘણા બધા લોકો વગર મહેનતે સારા પરિણામની આશા રાખે છે ને તો એ નથી મળતી કારણ કે અભ્યાસ તમે સ્કૂલે જઈને કરો છો ટ્યુશનમાં જઈને કરો છો પણ જો ઘરમાં બેસીને સાંજના સમયે થોડું રિવિઝન થાય અને એની પર આપણું ધ્યાન વધુ કેન્દ્રિત થાય તો આપણે ઘણા બધા સારા પરિણામ મેળવી શકીએ તો આ બાબતને ખૂબ ચોકસાઈથી ધ્યાનમાં રાખીને આગળ વધશો તો સારા પરિણામ પ્રાપ્ત કરી શકાય તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે વૃષભ રાશિ માટે આ વખતે લાઇટ ગ્રીન આછો લીલો કલર ફાયદાકારક થાય અને બે નંબરનો અંક ખૂબ સારું પરિણામ મેળવવામાં મદદરૂપ થાય તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય મિત્રો આ અઠવાડિયામાં છે ને ખરેખર કાળજી પહેલી તમને કહી દઉં કોઈની ગેરંટીમાં સાઇન નહીં કરતા કોઈની જામીનગીરી બિલકુલ નહીં કરતા તે સિવાય કાળી ગાયની લાલ ગાયની સેવા કરો ઘરની રોટલી ચોક્કસ ખવડાવો શુક્રવારના દિવસે ગાયના ઘીનો દીવો કોઈ પણ દેવીના મંદિરે જઈને કરશો તો પણ તમને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થશે ગાયનું ઘી દહીં કપૂર રૂં આવી વસ્તુ આપણે મંદિરમાં દાન કરીએ તો પણ આપણા શુક્રને મજબૂતી મળે પત્નીને કોઈ તકલીફ હોય તો એમના વજન જેટલી અથવા એમના વજનના દસમા ભાગ જેટલી જુવાર તમારે દાન કરવી જોઈએ તો એનાથી ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય મિત્રો અઠવાડિયામાં મફતમાં કોઈની પાસે કંઈ લેતા નહીં અને કોઈ પણ ધાર્મિક સ્થાનની સામે માથું નમાવજો બસ આટલી નાની સરખી વાતો ધ્યાનમાં રાખશો તો ખૂબ સરસ પરિણામ પ્રાપ્ત થાય મિત્રો હવે જોઈએ આપણે ત્રીજી રાશિ મિથુન રાશિ મિથુન મિથુન રાશિવાળા માટે અઠવાડિયામાં થોડી માનસિક શાંતિ મળતી દેખાય છે આધ્યાત્મિક કાર્યોમાં તમારો રસ વધતો દેખાય છે ચોક્કસ માનસિક શાંતિ મેળવવા માટે આપણે આધ્યાત્મિકતાનો સહારો લેવો જોઈએ અને જે લોકો લે છે ને એ લોકોને ખરેખર એક સાચી અને બહુ જ સરસ માનસિક શાંતિ મળે છે આ અઠવાડિયામાં તમારો સ્વભાવ લાગણીશીલ થતો દેખાય છે કોઈને મદદ કરવા માટે તમે આગળ આવશો આ અઠવાડિયામાં છે ને તમે એવી નવી યોજનાઓ બનાવશો જેનાથી લોકોને ફાયદો થાય અને તમને પૈસા મળે તે સિવાય આ અઠવાડિયામાં કોઈક નવા માણસો તમારી સાથે જોડાય તો તમારી પારખું નજર ચોક્કસ રીતે એને ઓળખશે ને પછી જેમાં તમે આગળ વધશો તો આ એક સારામાં સારી બાબત આ અઠવાડિયામાં તમારા વ્યક્તિત્વમાં વિકસતી દેખાય છે મિત્રો પ્રવાસની શક્યતાઓ નકારી નથી શકાતી અને આ અઠવાડિયામાં છે ને તમારા વિકાસની જે પ્રક્રિયાઓ તમે ધીરે ધીરે આગળ વધારો છો ત્યાં નાના મોટા અવરોધો આવવાની શક્યતા નકારી ન શકાય તો આ અવરોધોને પાર કરવા માટે આપણે પૂર્વ તૈયારીઓ કરીને ચાલશું તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય આ બધા વિઘ્નો અને ઘણી બધી બાબતોને સાથે જોડીને ચાલશું ને તો પણ વિકાસ તો આપણે ચોક્કસ કરવાના જ છે તો એ બાબતમાં નચીન રહેજો તો મિત્રો હવે જોઈએ બહેનો માટે બહેનો માટે આ અઠવાડિયું ખરેખર સારું છે બહેનો પણ પોતાના કૌટુંબિક કામોમાં સામાજિક કામોમાં ને જે બહેનો નોકરી કરે છે કંઈક નાનકડો વેપાર કરે છે બધી બહેનોને અઠવાડિયામાં એક સારી તક મળે એને ઝડપી લેશો તો જીવનમાં સારી આવક ઊભી કરી શકશો અને પોતાના ધંધાનો વિકાસ કરી શકશો તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખરેખર થોડું સંભાળીને ચાલવાનું છે મિત્રો આ અઠવાડિયામાં તમને દિવાળીના વેકેશનની અસર જોવા મળશે વેકેશનમાં જો તમે કોઈ તૈયારી ન કરી હોય ને તો ચોક્કસ આ અઠવાડિયામાં તમને મુશ્કેલીનો સામનો કરવો પડશે અભ્યાસમાં તમે નબળા પડતા દેખાવ છો આગળની પરીક્ષાઓમાં કદાચ તમારું ધ્યાન કેન્દ્રિત ન થાય અને એના કારણે તમે સારું પરિણામ ન પણ લાવી શકો તો હજુ પણ સમય છે થોડીક વધુ મહેનત તમને સારા પરિણામ ચોક્કસ આપશે તો મહેનતમાં લાગી જાઓ તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે તો મિત્રો મિથુન રાશિવાળા માટે ગ્રે કલર ફાયદાકારક સાબિત થાય અને નવ નંબરનો અંક ચોક્કસ તમને સારું પરિણામ આપે તો મિત્રો હવે જોઈએ આપણે આજના મિથુન રાશિએ કરવાના ઉપાય મિથુન રાશિવાળાએ આ અઠવાડિયામાં મા દુર્ગાની આરાધના ચંદીપાટનું વાંચન મિત્રો અઠવાડિયામાં બને ત્યાં સુધી લીલા કપડાં પહેરવાનું નહીં રાખતા અને પહેરો તો બુધવાર છોડીને પહેરજો આ અઠવાડિયામાં એક નાની માટલી અથવા કોડિયામાં મશરૂમ થોડાક ભરી અને એ બુધવારના દિવસે દાન કરજો લીલા મગનું દાન પક્ષીઓને ચણમાં લીલા મગ અને ચોક્કસપણે આપણે આપણી બેન દીકરીઓને આ અઠવાડિયામાં સહાય કરવાનો મોકો મળે તો ચૂકવાનો નથી અને ચોક્કસપણે કહું તો થોડોક રવાનો શીરો બનાવીને બુધવારના દિવસે નાની નાની દીકરીઓને વેચશો તો તમને વેપારિક ફાયદાઓ બહુ સારા મળે તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્કરાશ કર્ક રાશિવાળા માટે આ અઠવાડિયું અતિ મહત્ત્ત્વનું બની રહે એવો સમય છે તમારો પોતાનો શોખ પોતાની આદત કંઈક નવા કામો કરવા માટેની પ્રેરણા અને આ બધી વસ્તુઓ ભેગી થાય ને ત્યારે માણસ ચોક્કસ કંઈક સારું અને દુનિયાથી અલગ કામ કરે છે આ અઠવાડિયામાં છે ને તમારા મિત્રો અને તમે મળીને કંઈક નવું દુનિયાને આપવા માટે વિચારશો અને એની પર રિસર્ચ કરશો મનોમંથન કરશો કે આપણે શું કરીએ તો દુનિયાને ફાયદો થાય ને આપણે એમાંથી બે પૈસા કમાઈ શકીએ ચોક્કસ આ ભાવનાથી જે લોકો કામ કરે છે ને એ લોકોને સારી સફળતાઓ મળે જ છે આ સમયમાં છે ને ઘણા બધા કર્કરાશિવાળા તંત્ર મંત્ર નક્ષત્ર આ બધી વસ્તુઓમાં થોડા ઊંડા ઉતરવાનો પ્રયાસ કરશે અને એ લોકો આગળ જશે તો ખરેખર સારી સફળતા સાથે પાછા પણ આવશે આ અઠવાડિયામાં છે ને કર્ક રાશિવાળાએ પોતાના દ્રષ્ટિકોણને વધુ સર્જનાત્મક બનાવવાની જરૂર છે તો એની પર ધ્યાન ચોક્કસ આપજો નવું શું કરું એનું મનોમંથન આ અઠવાડિયામાં આપણા મનમાં ચાલુ જ રહેવું જોઈએ તો આપણે કંઈક નવું કરી શકીશું સાત દિવસનું મનોમંથન એક સેકન્ડમાં આપણને કંઈક નવું કરવાની પ્રેરણા આપી દે તો આપણે કંઈક નવું કરી જ શકીએ આ અઠવાડિયામાં કોઈ પણ કામ તમે હાથમાં લો વિજેતા આપણે જ બનવાનું છે આ અઠવાડિયામાં પરિવાર બાળક અને આપણા પ્રિયજનો સાથે આપણે ખૂબ સારો સમય વિતાવી શકીશું ને એનાથી ખૂબ સારો આનંદ મેળવી શકીશું કર્કરાશિવાળાએ છે ને આ અઠવાડિયામાં પોતાની આગળની જિંદગી માટેનો એક મજબૂત પાયો બનાવી લેવો જોઈએ અને એની પર કામ કરશો ને તો આગળની તમારી જે જિંદગી છે ને એક ભવ્ય ઇમારત તરીકે તમે એને ઊભી કરી શકશો તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે બહેનો માટે પણ કંઈક આવવું જ છે જો થોડીક મહેનત થોડી સજાગતા અને તમારામાં રહેલું કૌશલ્ય તમે બહાર કાઢો છો જીવનના કામોમાં જોડો છો એનો લાભ તમને અવશ્ય મળે અને જ્યારે આપણું ભાગ્ય આપણને સાથ આપતું હોય આપણા ગ્રહો સાથ આપતા હોય અને આ બંનેની ઉપર ભગવાનના આશીર્વાદ હોય તો સફળતા ક્યાંય જતી નથી આપણી પાસે જ રહી અને આપણે એક ભવ્ય સરસ એક મજબૂત ઇમારત આપણે આપણી જિંદગીની બનાવી શકીએ છીએ તો બહેનોએ પણ આ અઠવાડિયામાં ખૂબ ધ્યાન આપવાનું છે તો જીવનમાં આપણે સરસ રીતે સેટ થઈ જવાય તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે પણ બહુ જ સરસ અઠવાડિયું છે જેટલી મહેનત કરશો ને એનાથી ડબલ સારું પરિણામ પ્રાપ્ત કરશો તમારા અંદર રહેલો જોશ એવો સરસ નીકળીને બહાર આવવાનો જ કે તમે અભ્યાસમાં ક્યાંય પણ પાછા નથી પડવાના ખૂબ સારું પરિણામ મેળવી શકશો અને ચોક્કસ ભાગ્ય અને તમારી મહેનત આ બેને ભેગા કરીને જો તમે ભણતરમાં જોડાઈ ગયા ને તો તમને પ્રથમ ક્રમથી કોઈ દૂર ન કરી શકે ધ્યાન રાખજો તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે કર્ક રાશિવાળા માટે ક્રીમ કલર ફાયદાકારક રહે છ નંબરનો અંક ખૂબ સારા પરિણામ આપી જાય તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય મિત્રો કર્ક રાશિવાળાએ અઠવાડિયામાં શિવભક્તિ ભૂલવાની નથી શિવજીના મંદિરે રોજ જાઓ દૂધ પાણીથી ભગવાનનો અભિષેક કરો અને ભગવાન પાસે માંગો કે અત્યારે મારો જે સમય છે એમાં તમારો સાથ મળે તમારા આશીર્વાદ મળે અને હું ખૂબ સારા પરિણામ પ્રાપ્ત કરી શકું તે સિવાય દૂધનું દાન કરાય કોઈ ગરીબ ભૂખા વ્યક્તિને દૂધ પીવડાવો ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થશે મોતી પહેરતા હોય તો વાંધો નથી નથી પહેરતા તો એક ચાંદીનો ચોરસ ટુકડો ગજવામાં જરૂર રાખજો અને માતાના આશીર્વાદ લેવાનું ચૂકવાનું નથી માતા જેવી ઘરડી સ્ત્રીઓને મદદ કરો એમનું કામ કરી આપો એમને પૈસા કપડાં ભોજન આવી મદદ કરો જીવનમાં કોઈ જગ્યા પર આપણે ઊભા નથી રહેવાનું સળંગ ચાલવાનું છે તો મિત્રો હવે જોઈએ આપને આજની પાંચમી રાશિ સિંહ રાશિ સિંહ રાશિ સિંહ રાશિવાળા માટે અઠવાડિયું કંઈક રંગીન બનતું દેખાય છે જીવનમાં અંગત સંબંધોમાં ખરેખર મજબૂતી આવે દાંપત્ય જીવનમાં મીઠાશ આવતી દેખાય છે ઘણા બધા દિવસ પછી સિંહ રાશિવાળાને આવો સમય મળતો દેખાય આ અઠવાડિયામાં છે ને તમે તમારા પોતાના કામને અને જિંદગીના આનંદને બહુ સરસ રીતે ગોઠવીને માણી શકશો કામ પણ થશે ને જિંદગીનો આનંદ પણ મળશે આ અઠવાડિયામાં છે ને તમારી જે દૂરંદેશથી છે દૂર જોવાની જે દ્રષ્ટિ છે એની પર ધ્યાન આપશો તો બહુ સારા ફાયદાઓ અને ખાસ કરીને બૌદ્ધિક ફાયદાઓ આપણે આપણા જીવનમાં જોડી શકશું જ્યારે જ્યારે માણસ દૂરની દ્રષ્ટિમાં કાબેલિયત લાવે છે ને ત્યારે એની જિંદગીમાં ખરેખર એક એવી સરસ સમાધાનની જે પ્રક્રિયાઓ છે ને તે ઉમેરાય છે અને આ સમાધાનની પ્રક્રિયાઓ જીવનમાં ઘણા બધા રસ્તાઓ અઘરા રસ્તાઓને સરળ બનાવીને આપણને આગળ લઈ જાય છે મિત્રો આ સમય સારો છે બધી રીતે માણી લેજો અને જીવનના સારામાં સારા ફાયદાઓ લેવાનો પ્રયાસ કરજો આ અઠવાડિયામાં વેપાર સ્વાસ્થ્ય પ્રેમ આપણું ભણતર આપણી કારકિર્દી કેરિયર બધી બાબતમાં બહુ સરસ સપોર્ટ ગ્રહો તરફથી અને ભગવાન તરફથી મળતો દેખાય તો આવા સરસ સમયનો લાભ જો આપણે આપણા જીવનમાં જોડી અને આ લાભ આપણે લઈ લઈએ આપણા જીવનમાં ચાર ચાન લાગી જાય મિત્રો આ બધી વસ્તુ તમારા માટે ખૂબ મહત્ત્વની સાબિત થતી દેખાશે પણ હવે જે વાત કહું છું એને બહુ જ સમજી વિચારીને ધ્યાનમાં રાખીને આ અઠવાડિયાની જિંદગી જીવવાનો પ્રયત્ન કરજો આ અઠવાડિયામાં અચાનક કોઈક એવી ઘટના બની શકે છે જે તમને ડિસ્ટર્બ કરી જાય તો આના માટેની પૂર્વ તૈયારીઓ તમારે પહેલેથી કરવાની છે તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો બહેનો માટે આ અઠવાડિયું ખરેખર સારું પોતાનામાં રહેલી આવડત બુદ્ધિ કામ કરવાની જે ક્ષમતા છે તે છે ચતુરાઈ છે બધી વસ્તુ આ અઠવાડિયામાં તમારે કામે લગાડી દો જો તમારી પ્રગતિ કેવી થાય કોઈ પૂછતું નહોતું તો ચાર જણ પૂછતા થઈ જશે કોઈ જગ્યા પર આપણે જતા હતા ત્યાં આપની કોઈ વેલ્યુ નથી તો ત્યાં એક આપણી કિંમત એવી સરસ થઈ જશે કે ના બયાના વગર ન ચાલે તો આ રીતે સારા સમયનો લાભ તમે પણ લેશો તો તમને સારું પરિણામ મળશે અને જે દીકરીઓ કોઈ સારી કારકિર્દી બનાવવા કોઈ કેરિયર બનાવવા માટે ઉચ્ચ અભ્યાસ કરે છે ને એના માટે આ અઠવાડિયું ખૂબ મહત્ત્વનું સાબિત થશે કંઈક એવું તમારા જીવનમાં ઉમેરાય જેનાથી તમારી નામના એક ઉપરના ક્રમોમાં ગોઠવાઈ જાય તો આનો લાભ અવશ્ય લેજો તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે આ સમય ખૂબ સારો બહુ જ સરસ એકદમ આનંદિત મનથી તમે અત્યારે અભ્યાસ કરી રહ્યા છો અને ચોક્કસ અત્યારનો કરેલો અભ્યાસ તમારા મનમાં બહુ સરસ રીતે સ્ટોર થતો જાય છે જેને કારણે આવનારી પરીક્ષાઓમાં તમને ખૂબ સારા પરિણામ તમે મેળવી શકશો મિત્રો આ બધી વાત હું કહું છું હવે જે વિદ્યાર્થીઓ ખરેખર ધ્યાન કેન્દ્રિત કરીને ભણે એ લોકો માટે છે પછી તમે આ સારા સમયને વેળપશો રખડશો બીજી ઈતર પ્રવૃત્તિઓમાં તમે સમય ગુમાવશો તો નથી મળવાનો તો પછી એમની કહેતા કે સાહેબ તમે કીધેલું મને ન મળ્યું તો નથી મળતું બરાબર માં આપણે ભાણું પીરસી આપે ઉઠાઈને ખાવું પડે જ એ પણ ધ્યાન રાખજો તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે સિંહ રાશિ માટે આ વખતે વાયોલેટ જાંબલી કલર ફાયદાકારક દેખાય છે ને આઠ નંબરનો અંક ખૂબ સારા પરિણામ આપી જાય તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાનો ઉપાય મિત્રો આ અઠવાડિયામાં બને ત્યાં સુધી કોઈની પાસે ઘઉં જવ બાજરો આવું અનાજ મોફતમાં નહીં લેતા થોડી તો થોડી રકમ આપજો પછી એને સ્વીકારજો સૂર્યની વસ્તુ ઘઉં ગોળ તાંબુ દાન કરવું જોઈએ લાલ ગાયની સેવા ગાયને ગોળ અને રોટલી ખવડાવવા જોઈએ ઘઉં ગોળ તાંબુ કોઈક જરૂરિયાતમંદને આપો છો તો ફાયદો સૂર્ય ખરાબ છે તમારી કુંડીમાં આઠમા સ્થાનમાં દસમા સ્થાનમાં છઠ્ઠા સ્થાનમાં તો ચારસો ગ્રામ ગોળ માથા પરથી ઓવારીને નદીમાં વાવી દો વહેતા પાણીમાં વાવી દો વહેતું પાણી તમારી નજીક નથી તો શિવ મંદિરમાં દાન કરો વિષ્ણુ સહસ્ત્ર વાંચવા જોઈએ સૂર્યને જલ ચઢાવો એમાં ચપટી ગોળ નાખીને આ જલ સૂર્યનારાયણને અર્ધ્યના રૂપમાં ચડાવો આ અઠવાડિયામાં છે ને બે પરેજી કહું છું એની પર ધ્યાન રાખજો કોઈ પણ સ્ત્રી સાથે જમીન મિલકતની લડાઈમાં આગળ ન વધવું અને આ અઠવાડિયામાં કોઈ પણ સરકારી કર્મચારી સાથે વેરભાવ નહીં કરતા એને ખુશ રાખવાનો પ્રયત્ન અવશ્ય કરજો તો મિત્રો હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ કન્યા કન્યા રાશિવાળા માટે આ અઠવાડિયું સારું છે કંઈક લાંબા ગાળાના આયોજન કરી શકશો ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો જમીન મકાન વાહન અને લગતા કામો આ અઠવાડિયામાં હાથમાં લેશો તો એમાં સારી સફળતા મળતી દેખાય છે આ અઠવાડિયામાં છે ને ઘણા બધા કન્યા રાશિવાળાએ પ્રવાસ કરવો પડશે અને આ પ્રવાસ છે ને તમારા કેરિયરને આગળ લઈ જવા માટે તમારા ધંધાને વિકસિત કરવા માટે અને નોકરી કરતા માણસોને પ્રમોશન મળે એ માટેનો પ્રવાસ હશે તો આમાં આનાકાની કયરા વગર ધ્યાનથી આ પ્રવાસ પૂરો કરજો આ અઠવાડિયામાં કોઈ ફંક્શન પારિવારિક ફંક્શન સામાજિક તમારા મેળાવડા આ બધામાં ભાગ લેવાનું થશે અને એનાથી તમને સારો આનંદ પ્રાપ્ત થાય અને આ અઠવાડિયામાં સૌથી સારી વાત કહી ખબર તમારા પરિવારમાં થોડી મજબૂતી આવે પરિવારની એકતા જળવાઈ રહી એકબીજાથી નારાજ લોકો એકબીજાને સમજી અને ફરી પાછી પરિવારની જે મજબૂતી હતી એને તમે પ્રાપ્ત કરી શકો મિત્રો અઠવાડિયામાં છે ને તમને પણ તમારા લક્ષ્ય સુધી પહોંચવાનો મોકો મળતો દેખાય તો એ ઝડપી અને ત્યાં સુધી પહોંચશો આ લક્ષ્યને જો તમે પ્રાપ્ત કરી લીધું ને તો આપણી પેલી ગામઠી ભાષા કહીએ ને કે તમારી માંગ વધી જશે ચોક્કસ શહેરમાં ડિમાન્ડ વધી જાય એવું કહેવાય ને ગામમાં એમ કહેવાય ભાઈ તમારી માંગ વધી ગઈ સમાજમાં તો આ અઠવાડિયું ખરેખર આવું છે એનો લાભ લેવાનું ચૂકતા નહીં તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો બહેનો માટે પણ આ અઠવાડિયું ખરેખર સારું ઘણા બધા સારા કામ તમારા ભાગે આવશે જે કામ આજ સુધી તમને નહોતા સોંપવામાં આવતા એવા કામો તમને કુટુંબના વડીલો તમારો જીવનસાથી સામ અગ્રણીઓ આ બધા માણસો તમારી પર એક અલગ પ્રકારનો વિશ્વાસ કરીને તમને કામ સોંપશે તમે ધ્યાનથી કરશો અને સફળતા મેળવશો તો ચોક્કસ તમે તમારા જીવનમાં ખૂબ સરસ રીતે આગળ વધી જશો તે સિવાય ઘરના વડીલોને બાળકોનું ધ્યાન રાખવાનું ચૂકતા નહીં તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખરેખર ખૂબ સરસ છે જો આ અઠવાડિયામાં તમે ધ્યાન કેન્દ્રિત નથી કરતા અભ્યાસમાં જોડાતા નથી તો તમને તકલીફ પડે અને તમે અભ્યાસમાં પાછા પડો તો વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં આ બાબતને ખૂબ જ ચોક્કસ રીતે મન પર રાખીને આગળ ચાલવાનું છે તો મિત્રો હવે જોઈએ આપને કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે કન્યા રાશિવાળા માટે આ વખતે ભૂખરો કલર ફાયદાકારક રહી અને ચાર નંબરનો અંક ખૂબ સારા પરિણામ આપી જાય તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય ઉપાયમાં મા દુર્ગાની આરાધના માને મીઠો પ્રસાદ ખીર આવો પ્રસાદ ધરાવજો વહેંચો અને પોતે પણ આરોગજો ચંડી પાઠનું વાંચન આ અઠવાડિયામાં જરૂર કરજો હું તો કહું સાત દિવસનું અનુષ્ઠાન કરી દેજો મા તરફથી બહુ જ સુંદર તમને આશીર્વાદ મળવાના આ અઠવાડિયામાં કોઈ સાધુ ફકીર એવા માણસો પાસેથી કોઈ દોરો ધો લઈને તાવીજ કે એવું પણ લઈને શરીર પર

આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતા તો મિત્રો હવે જોઈએ આપણે આજની સાતમી રાશિ તુલા રાશિ તુલા તુલા રાશિવાળા અઠવાડિયામાં પોતાના વેપારને વધારવાની ઈચ્છા સાથે આ અઠવાડિયાના કામકાજ શરૂ કરશે ચોક્કસ દરેક માણસે આગળ જવાની ઈચ્છા મહેચ્છાઓ રાખવી જ જોઈએ અને પછી કામની શરૂઆત કરવી જોઈએ પણ મિત્રો આ અઠવાડિયામાં જો તમે ભગવાન પર ભરોસો રાખીને પોતાની જાત પર ભરોસો રાખી અને થોડી વધુ મહેનત ધ્યાનમાં રાખીને કરશો તો હું એવું માનું છું કે આ અઠવાડિયામાં કુદરત તમારું ભાગ્ય ખોલી આપે અને તમને આગળ લઈ જાય ઘણા બધા એવા લોકો હશે જે લોકો વૈશ્વિક સ્તરે જોડાય દુનિયાના પટલ પર તમને જવાનો મોકો આ અઠવાડિયામાં મળી શકે પછી તમારા વેપારમાં છે કંઈ નવી શોધમાં છે કોઈ અભ્યાસમાં છે કોઈ કાર્યમાં છે રમતગમતમાં છે કળામાં છે કોઈ પણ ક્ષેત્રમાં તમને ચાન્સ મળતો દેખાય છે તો આનો ઉપયોગ સરસ રીતે કરી લેજો આ અઠવાડિયામાં ઘણા બધા લોકો સંશોધનની બાબતમાં મીડિયાની બાબતમાં આમાં જોડાયેલા એ લોકો માટે પણ સમય સારો અને ખૂબ સારા પરિણામ તમને આપી જાય આ સમય તુલા રાશિવાળા માટે છે ને આ અઠવાડિયામાં તમારામાં જે રહેલી એક ખાસિયત છે એનો ઉપયોગ પણ તમે કરશો ને તો આગળનું ભવિષ્ય સરસ બનાવી શકશો તુલા રાશિવાળામાં એક ખાસિયત હોય કે પોતાની છાપ છોડી જાય અને એનાથી લોકો એને ઓળખે શુક્રની રાશિ છે ને તો શુક્ર હંમેશા પોતે સારો દેખાય એવો પ્રયત્ન કરાવે તો આ ફાયદો પણ તમને આ અઠવાડિયામાં મળી શકે શુક્ર એટલે સજવા ધજવાની જે વાતો છે ને એ શુક્ર પાસે છે તો આપણે આપણો શણગાર કરીશું અને લોકોની નજરમાં રહેવાની પૂરેપૂરી કોશિશ કરીશું આ અઠવાડિયામાં મનોરંજન વધે કામ વધે અને સમૃદ્ધિ વધે તો ફાયદામાં જ રહેશો ને તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિની બહેનો માટે અઠવાડિયું કેવું બહેનો માટે અઠવાડિયું ખરેખર ખૂબ સુંદર અને એમાં પણ જે દીકરીઓ જે બહેનો હજુ લગ્ન નથી કરી શકી કોઈને કોઈ કારણોસર એમાં વિઘ્ન આવે એ લોકોએ અઠવાડિયામાં પોતાના માટે જીવનસાથી શોધવાનો એક એવો પ્રયાસ કરવો જોઈએ કે અઠવાડિયામાં યોગ્ય જીવનસાથી મળી જ જાય અને આપણે આપણા જીવનની સારી શરૂઆત કરી શકીએ બહેનોએ પણ છે ને પોતાનામાં રહેલી આવડતને આગળ લઈ જવાની છે લોકો સુધી પહોંચાડવાની છે ચોક્કસ તમને ફાયદો થાય ઘણી વખત કોઈક દીકરીમાં દેખાવ નથી પણ એનો સ્વભાવ એનામાં રહેલું જ્ઞાન એનામાં રહેલી આવડત એક બહુ જ સુંદર હોય તો એવી દીકરીઓને પણ આપણે પસંદ કરી શકીએ છે ને તો હું તો એવું કહું કે આવી જ દીકરીઓ પસંદ થાય ને કરો તો દીકરીઓએ આ અઠવાડિયામાં પોતાની જાતને ચોક્કસ રીતે દુનિયાની સામે મૂકવાનો પ્રયત્ન કરવો જોઈએ તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખરેખર સારું છે તમારે પણ તમારામાં રહેલી ક્ષમતા બતાવવાની જરૂર છે બતાવો અને જીવનમાં આગળ જાઓ ખૂબ સારા પરિણામ પ્રાપ્ત કરશો અને ખૂબ સારી સફળતા તમે મેળવી શકશો તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે તુલા રાશિ માટે આ વખતે સિલ્વર ચમકતો કલર તમને ફાયદો આપી જાય ને સાત નંબરનો અંક ખરેખર આ ફાયદામાં ઉમેરો કરી જાય તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય તુલા રાશિવાળાએ ગાયની સેવા કરવી જોઈએ મહાલક્ષ્મીના મંદિરે ગાયના ઘીનો દીવો કરવો જોઈએ ખડી સાકરનો પ્રસાદ ધરાવીને વેચવો જોઈએ કાંસાની વાડકીમાં દહીં સાકર ઘી આવી વસ્તુ ભરીને આપણે મંદિરમાં દાન કરી શકીએ કોઈ વૃદ્ધ બ્રાહ્મણને દાનમાં આપી શકીએ અત્તર પરફ્યુમ સેન્ટ આ બધી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો પોતાનો પહેરવેશ ખરેખર સારો રાખવો જરૂરી છે મિત્રો જીવનસાથીને તકલીફ હોય અથવા જીવનસાથી સાથે અણબનાવ હોય તો તેતાલીસ દિવસ સળંગ આ અઠવાડિયાથી શરૂ કરી દેજો ફૂલ ફૂલ લઈ માથા પરથી ઓવારી ને ગંદા પાણીમાં વાવજો ચોક્કસ સારા પરિણામ પ્રાપ્ત થાય તો મિત્રો હવે જોઈએ આપણે આજની આઠમી રાશિ વૃશ્ચિક રાશિ તો મિત્રો વૃશ્ચિક રાશિવાળા માટે અઠવાડિયું થોડું શરૂઆતી જે સમય છે ને તે થોડું ટેન્શનવાળું દેખાય છે ઘણા બધા કામોમાં રૂકાવટ આવતી દેખાય છે એ કામ કઈ રીતે પૂરું કરવું એની ચિંતા સતાવતી દેખાય છે આ અઠવાડિયામાં આ ચિંતાઓ મનમાં છે ને બીજી બાજુ કોઈકને મદદ કરવાની ઈચ્છા થશે મન થશે કે નહીં હું એને મદદ કરું આપણું પોતાનું જે કંઈ પણ છે એ આપણી પાસે છે પણ તે સિવાય આપણે આવા સારા વિચારો પણ આપણા મનમાં આવી શકે છે આ યોજનાઓ છે ને તમે તમારા જીવનમાં ભવિષ્યમાં થનારા લાભને અનુરૂપ પણ વિચારી શકો છો આ અઠવાડિયામાં નવા લોકો સાથે જોડાવા માટે તમે મિટિંગો કરી શકો સેમિનાર્સ કરી શકો છો કોઈકને ઘરે જઈને મળી શકો છો ચોક્કસ જોડાણ વધારવા માટે આપણે આ કામો કરવા જ પડે આ અઠવાડિયામાં છે ને તમે તમારા નજીકના સ્નેહીઓ તમારા સહકર્મીઓ અને તમારા માટે લાગણી ધરાવતા લોકોના સાથ સહકારથી એક એવું નાનું ફંક્શન બના કરશો જેમાં તમને ઘણા બધા લોકોની ઓળખાણ થાય ઘણા બધા લોકો તમને સહાય કરી જાય અને ભવિષ્યમાં કોઈક સારા ઊંચા લેવલ પર જવા માટેના રસ્તા આપણે નક્કી કરી લઈએ તો ચોક્કસ આ અઠવાડિયામાં આ ફાયદો જરૂર મળવાનો છે તો મિત્રો હવે જોઈએ આપને વૃશ્ચિક રાશિની બહેનો માટે બહેનો માટે પણ આ અઠવાડિયું ખરેખર સારું છે ઘણા બધા સમયથી આપણો પરિવાર એક જ લાઈનમાં ચાલે છે પણ આ અઠવાડિયામાં તમારી સલાહ સૂચન એવી હશે કે જેનાથી તમે કંઈક પરિવારમાં વધુ જોડાણ કરી શકો ઘણા નવા સંબંધો બાંધી શકો અને એના કારણે પરિવારમાં એક ઉમંગનો માહોલ તમે બનાવી શકશો તો આ અઠવાડિયામાં કોઈક લગ્ન પ્રસંગ કોઈની બર્થ ડેટ અથવા તો કંઈક એવો ચાન્સ તમને મળી પણ જશે અને તમે એનો સારો ઉપયોગ કરીને તમે આ બધી બાબતોમાં આગળ વધી શકશો તે સિવાય જે બહેનો નોકરી કરે છે વેપાર કરે છે એ લોકો માટે આ સમય ખરેખર સારો કંઈક નવા લોકો સાથે જોડાય અને શક્ય છે તમારી નોકરી વેપાર એમાં થોડો ફેરફાર આવે અને એ તમારા માટે ફાયદાકારક હોય તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખરેખર ખૂબ સારું કારણ કે કંઈક નવી પદ્ધતિ તમારા જીવનમાં ઉમેરાવાની છે આજ સુધી કદાચ તમે તમારા અભ્યાસની બાબતમાં કંઈક નવું નથી કરી તો આ અઠવાડિયામાં કંઈક નવું કરવાનો ચાન્સ તમને મળે અને ચોક્કસ રીતે તમે એમાં કંઈક સારા સુધારાઓ લાવી શકશો અને આ સુધારો છે ને તમારા ફાયદા માટે હશે તો મિત્રો હવે જોઈએ આપને કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે વૃશ્ચિક રાશિ માટે આ વખતે પિંક કલર ફાયદાકારક બને અને એક નંબરનો ખૂબ સારા પરિણામ અપાવી જાય તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય મિત્રો હનુમાન ચાલીસાનો પાઠ વાંચીને દિવસની શરૂઆત કરજો સાતે સાત દિવસ મંદિરમાં પતાસા દાન કરી શકાય તે સિવાય આ અઠવાડિયામાં કોઈની પાસે પણ મફતમાં કિંમત આપ્યા વગર કોઈ વસ્તુ સ્વીકારવી નહીં ખોટું કામ જુઠ્ઠું બોલવું આ બાબતોથી બિલકુલ દૂર રહેવાનું છે માં ગાયત્રીનો પાઠ અને હનુમાનજીને મંગળવારે સિંદૂર ચોક્કસ આવા નાનકડા ઉપાયથી તમને જીવનમાં ખૂબ સારો ફાયદો મળી શકે છે તો મિત્રો હવે જોઈએ આપને આજની નવમી રાશિ ધનરાશિ ધનરાશિ માટે આવનારું અઠવાડિયું કેવું ધનરાશિવાળા માટે આ અઠવાડિયામાં ખરેખર જો કહું ને તો અતિશયોક્તિ ન કહેવાય કઈ બાબત મિત્રો ધનરાશિવાળાને આ અઠવાડિયામાં નસીબની પાંખ મળતી દેખાય છે સફળતાની ટોચ પર ઓળવાનો સમય આવી ગયો છે પણ ચોકસાઈ ખૂબ જરૂરી સાવધાની ખૂબ જરૂરી અને આપણી જે ખર્ચાની બાબતો છે એની પર લગામ ખૂબ જરૂરી આટલી બાબતો પર જો તમે સફળતાથી કંટ્રોલ કરી શકશો તો આ અઠવાડિયામાં સફળતાની ટોચ પર પહોંચવામાં ક્ષણ પણ નથી લાગવાની એક મિનિટ પણ નથી લાગવાની આ અઠવાડિયામાં છે ને ઘણા બધા લોકોને સાતમા આસમાનની સેર કરાવી દે નસીબ અને આ અઠવાડિયામાં લગ્ન પ્રસંગ રિસેપ્શન સામાજિક મેળાવડા ઘણી બધી બાબતોમાં હરવું ફરવું પડે એમાં ભાગ લેવો પડે આ અઠવાડિયામાં ઘણા બધા એવા અવસરો મળશે જેમાં આ બધી બાબતો જોડાશે અને જીવનમાં ખૂબ સારી પ્રક્રિયાઓ તમે કરી શકશો જીવનમાં જોડી શકશો આ અઠવાડિયામાં છે ને ઘણી બધી પાર્ટીઓમાં જઈને જમવાનું ખાવા પીવાની મોજ કરવાનો પણ મોકો મળશે પણ મિત્રો ચોક્કસાઈ મેં કીધી ધનની બાબતમાં ખૂબ જ કાળજી રાખીને આગળ વધવાનું છે આ અઠવાડિયામાં છે ને તમારી સફળતા પછી તમારી અંદર એક એવા પ્રકારનો સ્વભાવ પણ ઉત્પન્ન થતો દેખાય છે પર્યાવરણને પ્રેમ કરશો નાના માણસોને પ્રેમ કરવાનું મન થશે એને મદદ કરવાનું મન થશે ચોક્કસ સારી વાત છે આપણને જો ભગવાન આપતો હોય કંઈ સારી પોઝિશન તો એનો ઉપયોગ આપણે લોકકલ્યાણ માટે કરવો જ જોઈએ તો મિત્રો આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખજો આ અઠવાડિયામાં છે ને તમે વડીલો અને ઘરના બાળકો પ્રત્યે પણ ઘણી બધી બાબતોમાં એક એવો સરસ પ્રેમાળ સ્વભાવ બતાવશો જેનાથી આ લોકો પણ ખૂબ ખુશ રહેશે તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે બહેનો માટે આ અઠવાડિયું ખરેખર ખૂબ સુંદર છે ઘણો બધો સાથ સહકાર જીવનસાથીનો મળે કુટુંબના સભ્યોનો મળે તમે પણ જો ધનરાશિના એમાં થોડુંક ધ્યાન આપીને આગળ ચાલશો તો ગુરુ તમને સારો સપોર્ટ કરી જાય અને તમને પણ સારી નામના સફળતાઓ અપાવે કુટુંબમાં એક વર્ચસ્વ અપાવતું સ્થાન તમને આ અઠવાડિયામાં મળી શકે તે સિવાય બહેનોએ આ અઠવાડિયામાં ખાવા પીવા પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે નહીં તો તબિયતની બાબતમાં તકલીફ આવી શકે છે અને જે બહેનો વેપાર કરે છે એ લોકો એ બધી જ રીતે ફાયદો છે પણ આર્થિક બાબતોમાં ખૂબ ધ્યાન રાખીને આગળ ચાલવાનું છે તો મિત્રો હવે જોઈએ આપને વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે આ સમય ખરેખર સારો છે અને ખૂબ સારી સફળતા અપાવી જાય ઘણા બધા વિષયોમાં તમે પાછા પડો છો એમાં તમને સારી સફળતા મળતા તમે એક ઉત્સાહ સાથે અભ્યાસમાં આગળ પણ વધી શકશો તો મિત્રો હવે જોઈએ આપને કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે તો મિત્રો હવે જોઈએ આપને ધનરાશિએ કરવાના ઉપાય ધનરાશિવાળાએ અઠવાડિયામાં વડીલોની સેવા ચૂકવાની નથી ગુરુ છે તો ગુરુના આશીર્વાદ લેવાનું ચૂકવું નહીં વિષ્ણુની આરાધના કરવી ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરાય પોખરા જ પહેરો છો તો વાંધો નહીં નહીં તો એક હળદરનો ગાંઠિયો સાથે જરૂર રાખજો એનાથી તમને ગુરુનું બળ હંમેશા મળતું રહેશે અને ખૂબ સારું કામ કરવાની પ્રેરણાઓ એમાંથી મળતી રહેશે તે સિવાય બ્રાહ્મણને પીળું વસ્ત્ર દાન કરી શકાય કોઈના વિવાદમાં પડવું નહીં અને આપણા ઘરમાં પીળા ફૂલ ઉગે એવા છોડ આપણે ઉછેરવા જોઈએ તો મિત્રો હવે જોઈએ આપણે આજની દસમી રાશિ મકર રાશિ મકર મકર રાશિવાળા એ અઠવાડિયામાં થોડી મક્કમતા બતાવવી પડે દ્રઢતા બતાવવી પડે તો તમને ખૂબ સારી સફળતા મળી શકે પણ પછી મક્કમ થતાં થતાં નબળા પડી ગયા ભાઈ ચાલે છે ચાલે છે ચાલે છે તો સફળતા નહીં મળે આ બાબતને લખી લેજો મગજમાં ઠોકી દો કે ભાઈ મારે મક્કમતાથી આગળ વધવાનું છે આ અઠવાડિયામાં આપણે જે સ્વપ્ન જોયા છે આપણે જે મહત્વકાંક્ષાઓ જોયેલી છે રાખેલી છે એ બધી બાબતોને પૂર્ણ થવાનો સમય આવી ગયો છે પણ જ્યારે આપણે મક્કમ મનથી ઊભા રહીશું તો આ અઠવાડિયામાં ઘણા બધા મકર રાશિવાળાને લોકપ્રિયતા મળશે એની ડિમાન્ડ વધશે લોકો એમને નજીક આવવા માટે એક રસ્તો ખોલી આપશે કાં તો લોકો એમના સુધી બહુ ઝડપથી પહોંચવાની કોશિશ પણ કરી શકે છે આ અઠવાડિયામાં છે ને જે લોકોના ઘરમાં નાની મોટી વાતોને કારણે મનમોટાવ થાય એવા લોકો જે બી ખાસ કરીને મકર રાશિવાળા હોય તે લોકોએ ખૂબ સરસ રીતે ધ્યાન આપી અને આ ઝઘડાનો નિકાલ કરવાનો પ્રયત્ન કરવાનો હું તમને ગેરંટીથી કહું છું કે તમને સારી સફળતા મળે અને હંમેશને માટે આ નાના નાના કંકાસો બંધ થઈ જાય આ અઠવાડિયામાં છે ને જો તમે ધીરજ રાખવામાં સફળ થયા ને તો તમને પ્રશંસા મળે એક સ્થાન મળે તે તમારા માટે ખૂબ જરૂરી હોય આ અઠવાડિયામાં છે ને આપણે આપણી જીવનશૈલીને બદલી નાખવી જોઈએ કારણ કે આવા સારા સમયમાં નસીબ ગ્રહો અને ભગવાન ત્રણે ત્રણ સપોર્ટ કરતા હોય તો ચોક્કસ આપણે એક સારો બદલાવ જીવનને આપી જ શકીએ છીએ ને તો આવા પ્રયત્ન ચોક્કસ કરજો તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો બહેનો માટે આ અઠવાડિયું ખરેખર થોડુંક સંભાળીને ચાલવાનું છે બધી બાબતોમાં સારો ફાયદો મળશે માન સન્માન તમારી તબિયત આ તે બધું જ સારું રહેવાનું છે પણ કોઈ એક જગ્યા પર કોઈ બીજા અસંતોષી માણસને કારણે તમને સંડોવવામાં આવે અને ત્યાં તમને બદનામ કરવામાં આવે તો આવા જે હિતશત્રુઓ છે આવા જે અસંતોષી માણસો છે એ લોકોથી સમજી વિચારીને દૂર રહેશો તો સારામાં સારો ફાયદો અવશ્ય થશે તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે તો અઠવાડિયું ખરેખર સરસ જ છે બસ નિત્યક્રમ પ્રમાણે આપણે ભણવાની સ્કૂલો ચાલુ થઈ ગઈ ટ્યુશન ક્લાસ ચાલુ થઈ ગયા અભ્યાસમાં મન દઈને જોડાઈ જવું જોઈએ અને અભ્યાસમાં આગળ વધવાની કોશિશ કરવી જોઈએ ચોક્કસ સારી સફળતાઓ મળશે અને શનિ મહારાજની કૃપા ચોક્કસ તમારી પર બનતી દેખાય છે તો મિત્રો હવે જોઈએ કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે મકર રાશિવાળા માટે આ વખતે ચમકતો ભૂરો કલર જે ભૂરો કલર સાઇનિંગ મારતો હોય ને એવો કલર તમને ફાયદામાં લઈ જાય અંકની દ્રષ્ટિએ જોઈએ તો ત્રણ નંબરનો ખૂબ સરસ રીતે તમને સાથ આપે અને સફળતા પણ અપાવે તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિ એક કરવાના ઉપાય મિત્રો મકર રાશિવાળાએ ઉપાયમાં શનિ મહારાજની આરાધના કરવી જોઈએ ભગવાનને તેલથી સ્નાન કરાવાય કાળા તલ અળદ કાળું વસ્ત્ર મરી બદામ આવી વસ્તુ ભગવાનના મંદિરે દાનમાં આપવી જોઈએ સવારે સૂર્યને જલ ચડાવો ને તો જલ ચડાવ્યા પછી પાંચ સાત ટીપાં સરસવના તેલના કાચી જમીન પર પાડજો એનાથી પણ તમને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય મિત્રો આ અઠવાડિયામાં બને ત્યાં સુધી કોઈ મજૂરના જે માણસે મજૂરી કરી હોય એના પૈસા બાકી નહીં રાખતા નહીં તો તકલીફ તમારી વધે અને મિત્રો આ અઠવાડિયામાં બને ત્યાં સુધી માંસ મદિરા આનું સેવન બિલકુલ નહીં કરતા તો ફાયદો જરૂર થશે તો મિત્રો હવે જોઈએ આપણે આજની અગિયારમી રાશિ કુંભરાશિ કુંભ રાશિ કુંભ રાશિવાળા માટે આ અઠવાડિયું સંભાળીને શરૂ કરવાની જરૂરિયાત દેખાય છે મિત્રો અઠવાડિયામાં છે ને તમારે સાવચેતી રાખવાની સાવધાની રાખવાની જે કોઈક નવા માણસને મળતી વખતે એમાં તમારે સાવધાની રાખવાની છે કોઈ અજાણ્યા માણસ પર ખોટો વિશ્વાસ કરીને બેસતા એ બાબત ચોક્કસ ધ્યાનમાં રાખજો આ અઠવાડિયામાં ઘણા અલગ અલગ સ્થળોએ તમારે જવું પડશે ઘણા અલગ અલગ સ્થળોની મુલાકાત તમને અલગ અલગ માણસો સાથે જોડશે આ વીકેન્ડમાં શક્ય છે પરિવાર સાથે કોઈ નજીકના સ્થળની મુલાકાત તમે લો કોઈક નાનો પ્રવાસ તમે કરી શકો છો આવું કંઈ ન થાય ને તો ધ્યાન રાખજો તમારા ઘરે પરદેશથી મહેમાન આવી શકે છે જે લોકોનો વિદેશથી પ્રવાસ જોડાયેલો છે એ લોકો માટે આ અઠવાડિયું ખરેખર સારું અને ખૂબ સારી સફળતાઓ અપાવે આ અઠવાડિયું છે ને કુંભરાશિવાળા માટે કોઈ નાનકડી મુસાફરી અને ઘરે આવેલા મહેમાનોની આગતા સ્વાગતા કરવામાં નીકળી જાય એવો સમય દેખાય છે આ અઠવાડિયામાં ઘણા બધા કુંભ રાશિવાળા નવું ઘર લઈ શકે છે બદલી શકે છે અને ભાડાનું પણ નવું મકાન તમે લઈ શકો છો તો આ એક સારી વસ્તુ તમારા માટે બનતી દેખાય છે તો મિત્રો હવે જોઈએ આપણે બેનો બહેનો માટે અઠવાડિયું ખરેખર સારું પણ થોડુંક મેં કીધું એમ તમારે સંભાળીને ચાલવાનું છે કે કોઈ નવા માણસ સાથે જોડાવ તો એ માણસ આપણી સાથે કોઈ છેતરપિંડી ન કરી જાય અને ખાસ કરીને આર્થિક બાબતોમાં પૈસાની બાબતમાં ખોટી સાઈન કરી દેવી ખોટી રીતે તમારા ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરી લેવો એવી વસ્તુઓ બની શકે છે તો આપણે એમાં સાવધાની જરૂર રાખશું તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખરેખર સારું છે પણ તમારે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવું પડશે તમારું ધ્યાન ભટકતું દેખાય છે હજુ તમે દિવાળીના મૂળમાંથી બહાર નથી આવ્યા પણ મિત્રો દિવાળી ગઈને પણ લગભગ પચીસ ત્રીસ દિવસ થવા આવ્યા છે તો હવે આપણે આપણા અભ્યાસમાં લાગી જઈશું અને અભ્યાસમાં આગળ વધવા માટે થોડી ઘણી મહેનત આપણે કરવી પડશે તો ચોક્કસ રીતે કરીશું તો મિત્રો હવે જોઈએ આપને કુંભ રાશિ માટે કયો કલરને કયો અંક વધુ સારા ફાયદા અપાવે તો મિત્રો આસમાની કલર અઠવાડિયામાં ફાયદાકારક સાબિત થાય અને નવ નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવવામાં મદદ કરે તો મિત્રો હવે જોઈએ આપને કુંભ રાશિએ કરવાના ઉપાય કુંભ રાશિવાળાએ શનિ મહારાજની આરાધના કરવી જોઈએ શનિ સ્ત્રોતનો પાઠ શનિ ચાલીસાનું પઠન શનિ મંદિર જઈને ભગવાનને સરસવના તેલથી અભિષેક કરવો જોઈએ આ અઠવાડિયામાં કોઈ મજૂરને ચંપલનું દાન આપો છો તો વધુ ફાયદો બદામ મરી આવી વસ્તુ મંદિરમાં દાન કરો છો તો ચોક્કસ ફાયદો થાય આ અઠવાડિયામાં છે ને બંને ત્યાં સુધી કોઈનું એઠું ભોજન કરતા નહીં તેલ અને દારૂ આપણે દાન કરી શકીએ અને શનિવાર કરો છો તો બહુ સરસ નથી કરતા તો શનિવાર કરવાની શરૂઆત કરી દો તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ મીન રાશિવાળા માટે હજુ સારા સમયની રાહ જોવી પડે એવું અઠવાડિયું છે ભાઈ ગયા અઠવાડિયામાં આપણે નાની મોટી તકલીફો ભોગવી કામનું ભારણ સહન કર્યું વધુ પડતી થોડી મહેનત પણ કરી આ અઠવાડિયામાં પણ જનરલી આ જ બાબતો આગળ ચાલતી દેખાય જ તો થોડી સાવધાની સાથે તમે આગળ વધશો તો આવનારા સમયને સુધારી શકાશે અત્યારે પેન્ડિંગ કામ પૂરા કરવાનો સમય છે જે કામો આપણા માટે જરૂરી છે તેને હાથમાં લઈ ધ્યાનમાં લઈને પૂર્ણ કરો તો ફાયદો જરૂર થશે આ અઠવાડિયામાં કામનું ભારણ તબિયતની ચિંતા ઘરના વડીલો આપણા જીવનસાથીની ચિંતા આ બધી વસ્તુઓ તમને માનસિક રીતે થોડા પાછળ લઈ જાય તો નવાઈ નહીં આ અઠવાડિયામાં છે ને કોઈ છેતરપિંડી અથવા કોઈ મોટી દુર્ઘટનાનો શિકાર પણ મીન રાશિવાળા થઈ શકે છે તો આનાથી પણ બચીને રહેવું ખૂબ જરૂરી કોઈની સાથે શત્રુતા હોય ને તો એનાથી સાવધાન લેજો એ લોકો પણ તમને નુકસાન પહોંચાડવા માટે કોઈ કાવતરું રચી શકે છે તમારે પોતાના હિત માટે થોડી સાવધાની રાખવી જરૂરી દેખાય તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો બહેનો માટે અઠવાડિયું ખરેખર સંભાળીને ચાલવાનું છે ઘરમાં કંઈક એવો બનાવ બને જે ઘરમાં તકલીફ લાવી દે કંકાસ ઊભો કરી દે અને આપણે એ ઘામાંથી બહાર નીકળવા માટે બહુ લાંબો સમય લાગે તો બહેનોએ સાવધાની રાખવાની છે કે ઘરમાં કોઈ અજુગતો બનાવ ન બને કોઈની સાથે મનમોટાવ ઘરમાં ખોટો કલેશ કંકાસ ન થાય અને તમને વધુ તકલીફ ન પડે એની કાળજી અવશ્ય રાખજો તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું સંભાળીને ચાલવાનું છે અભ્યાસમાં દિવાળીનો અભ્યાસ બધો વિસરાઈ ગયો હોય ને એવું લાગે છે તો થોડુંક ધ્યાન આપી ને આગળ ચાલશો થોડી વધુ મહેનત વધુ સારી સફળતા તરફ લઈ જાય તો આપણે કરવી જોઈએ તો મિત્રો આ અઠવાડિયામાં ચોકસાઈ ખૂબ જરૂરી છે એકાગ્રતા ખૂબ જરૂરી છે થોડીક વધુ મહેનત ખૂબ જરૂરી છે તો આ અઠવાડિયામાં આ બધી બાબતો ચૂકી ન જવાય એની કાળજી રાખજો તો મિત્રો હવે જોઈએ આપને કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે મીન રાશિવાળા માટે કેસરી કલર ફાયદાકારક સાબિત થાય અને બે નંબરનો ખૂબ સારું પરિણામ તમને અપાવી જાય મિત્રો ઉપાયમાં ચોક્કસ તમારા અઠવાડિયામાં છે ને ખાસ મુખ્ય ઉપાય કોઈ મજૂરને દૂધ પીવડાવવું સાતે સાત દિવસ શક્ય તો સાતે સાત દિવસ પીવડાવજો ગુરુ પણ તમને સપોર્ટ કરશે અને શનિનો સાથ મળી જશે બહુ ચોક્કસ ફાયદો થશે આ અઠવાડિયામાં કોઈની પણ સાથે વ્યવહાર કરો તો મધુર વ્યવહાર કરવો ચણાની દાળ પીળા કપડામાં બાંધીને મંદિરમાં પૂજારીને દાન કરવી કોઈની સામે શરીર ખુલ્લું ન કરવું ઊંડા પાણીમાં નહાવા ન પડવું કેસર અથવા હળદરનો ચાંદલો કરવો જોઈએ સોનું પહેરવું જોઈએ સોનું નહીં પહેરો તો પીળો દોરો પહેરો અને ભગવાન નારાયણની સ્તુતિ કરો ભગવાન નારાયણનો જાપ કરો ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરાય ઘરના વડીલોના આશીર્વાદ અચૂક લેજો તો મિત્રો આ તું તમારા માટે આખા અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ આજનો વિડીયો તમને ગઈ મો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું મારી વદન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે